झांसी की राणी सर्कल पास वॉर्ड नंबर 9 युवा कॉर्पोरेटर श्री रंग आयरे और पूर्व कॉर्पोरेटर राजेश आयरे द्वारा तिरंगा वितरण कार्यक्रम राखवामां आव्यो। वडाप्रधान नरेन्द्र मोदी हर घर तिरंगा अंतर्गत देशभर में लोग पोताना घरे 15 ऑगस्टे राष्ट्रध्वज फरकावी नरेन्द्र मोदी ने भेट आपवानी छे, त्यारे आज रोज झांसी की राणी सर्कल पास वॉर्ड नंबर 9 युवा कॉर्पोरेटर श्री रंग आयरे और पूर्व कॉर्पोरेटर राजेश आयरे द्वारा तिरंगा वितरण कार्यक्रम राखवामां आव्यो, त्यारे क्षमता सुभानपुराना स्थानिको तेमज राहदारीओ मोटी संख्यामां लाभ लीधो हतो। समग्र देशभरनी अंदर तमे जुओ छो के आवतीकाले 15મી ઓગસ્ટ છે અને 15મી ઓગસ્ટ માટે જે રાષ્ટ્રધ્વજ માટે જેના માટે આપણે કલ્પના કરેલા આજે 75 વર્ષ આપણા જ્યારે અમૃત મહોત્સવ જ્યારે સમગ્ર દેશભરની અંદર ભારતીય જનતા પાર્ટી સાથે દેશ જ્યારે ઉજવી રહ્યો છે, આજે ઝાંસી રાણી સર્કલ અને આપણા કાર્યાલય મારફત અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર વડોદરા શહેરની પણ આખા ગુજરાતની અંદર આખા દેશભરની અંદર હર ઘર તિરંગા જે અભિયાન છે, આજે આપણા કાર્યાલયથી અહીંયા સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલના અમારા સૌ યુવાનો અને સાથે વિસ્તારના સૌ લોકો દ્વારા આપણે આવતીકાલનો દિવસ દરેક આપણા જે વીરો છે જે શહીદો છે એમને યાદ રાખી અને આપણા રાષ્ટ્રધ્વજનું હંમેશા એનું માન આન માન શાન સાથે આજનો આવતીકાલનો દિવસ આપણે ઉજવવાનો છે અને એના માટે જ ઘરે ઘરે આવતીકાલે અમૃતનગર પાસેથી પણ અમારા બિટ્ટુભાઈ છે, કનોજિયાભાઈ છે, એ લોકો અને ગોપાલભાઈ છે, એ લોકો દ્વારા ત્યાંથી બી તિરંગાની પણ રેલી કાઢવાની છે, તો આપ પણ સાઈબાબા મંદિર પરથી બી આ વિસ્તારના જે ગોરવા ગોત્રી સુભાનપુરા લક્ષ્મીપુરા ત્યાંના યુવાનો દ્વારા પણ કરે છે। આવી રીતે દેશને હર હંમેશા, કારણ કે આ ઝાંસી રાણી એટલા માટે જ મૂકવામાં આવી છે કે વર્ષો સુધી જેને આપણે આઝાદી જેમને અપાવી છે એવા સૌ શહીદો હશે, મહાત્મા ગાંધીજી હશે, સુભાષચંદ્ર બોઝ હશે, શહીદ ભગતસિંહ હશે, તો એ જેમને માન આપીએ જેમને યાદ કરી આપના દિવસ ઉજવવાનો છે। વડોદરા શહેરના તમે સમગ્ર ગુજરાતના સમગ્ર દેશભરના સૌ લોકોને આજે એડવાન્સ સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને આપણે આન બાન સાથે આપણો 15મી ઓગસ્ટનો જે સ્વતંત્ર દિવસ આપણે ઉજવીએ તેવી શુભેચ્છા। આઝાદી કા અમૃત મહોત્સવ જેવી રીતે વાત કરીએ કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આહવાન પ્રમાણે જે હર ઘર તિરંગા સાથે મેરી મિટ્ટી મેરા દેશ જે એક અભિયાન સાથે આ જ્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આહવાન કર્યું હોય અને દરેકના ઘરની બહાર જ્યારે રાષ્ટ્રધ્વજ લગાડવાનો હોય તો સૌ પ્રથમ જ્યારે વાત કરું કે આપણું કાર્યાલયના ખાતે આજના દિવસે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું છે, સાથે જે પણ લોકો રાષ્ટ્રધ્વજ અહીંયાથી લઈને જાય છે તે તમામ લોકોને પણ અહીંયાથી રિક્વેસ્ટ કરવામાં આવે છે કે રાષ્ટ્રધ્વજનું પૂરેપૂરું માન જળવાય તે પ્રમાણેનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે। રાષ્ટ્રધ્વજ ફરકાવી લીધા બાદ તેનું કોઈપણ રીતે રોડ પર કે કશે પણ કોઈને પણ દેખાય તો તેની ચિંતા કરીને જાતે તેનું માન જળવાઈ રહે તે જ રીતના કાર્ય કરવામાં આવે, ના કે કોઈ સોશિયલ મીડિયા પર કે કોઈપણ વિડીયો બનાવીને તેને વાયરલ કરવામાં આવે। ક્યાંક ને ક્યાંક આપણા જ રાષ્ટ્ર સાથે જોડાયેલું આપણું જે એક પ્રતીક છે રાષ્ટ્રધ્વજ, આપણી આન છે, આપણી શાન છે, એવી રીતે જ્યારે રાષ્ટ્રધ્વજને હું વાત કરું કે આજના દિવસે અહીંયા તમામ વોર્ડ નંબર 9 કાર્યકર્તાઓને પણ એકત્ર કરીને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું છે।